રાજ્યમાં શિક્ષક પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે આગળ વધે તેવા એંધાણ છે। પંચાયત વિભાગના કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી છે। રેવન્યુ ડિપાર્ટમેન્ટની જેમ 440 ગ્રીડ પે અને બઢતી આપવાની પંચાયત વિભાગના કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે। સંવાદદાતા અજીત કદવી ફોનલાઈન પર જોડાયેલા છે। અજીત, હવે પંચાયત વિભાગના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે, તેમની શું માંગ છે અને કઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે? दीपाली, जे रीते समग्र गुजरात नी अंदर अत्यारे शिक्षकों पोलीस अने रेवन्यू विभाग ना जे पे ग्रेड ने लईने जे केवुं कही शकाय के सोशियल मीडिया पर जे खूब ज मोटू आंदोलन स्वरूपे जे रीते सोशियल मीडिया पर शुरू थयुं छे, ट्विटर थी लईने तमाम जगह, ते ज रीते पंचायत विभाग ना जे कर्मचारीओ छे तेमने खूब ज मोटो खास करीने पे ग्रेड ने लईने तो तेमणे मांगणी करी छे, परंतु जे तेमने प्रमोशन जे मळवुं जोईए, खास करीने जे सीनियर जे क्लार्को छे तेमने जे નાયબ ચીફની અંદર જે ટીડીઓની અંદર જે બઢતી મળતી હોય છે તે નથી મળતી। સરકારની એવું કહી શકાય કે ગંભીર પ્રકારની ભૂલને લઈને જે એમને ફાયદો થવો જોઈએ, જે કર્મચારીઓ અન્ય કર્મચારીઓ કરતા જે પણ વધારે કાર્ય કામગીરી કરવા હોવા છતાં તેમને જે આર્થિક લાભ મળવો જોઈએ પગારની અંદર, અને જે એમને પ્રમોશન સ્વરૂપે જે મળવું જોઈએ તે કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો, અને પ્રમોશનમાં સતત અન્યાય થઈ રહ્યો છે। જે ક્લાર્ક એમના પછી આવેલી જે નવી ભરતી છે તે અધિકારી બની જાય છે, અને જે આ ક્લાર્ક જે છે જે તેમને યોગ્ય સમયે પ્રમોશન ન મળવાની ખૂબ મોટી સમસ્યા છે, તેને લઈને ખૂબ મોટો ઇશ્યુ થવા પામેલ છે, અને ધીરે ધીરે પંચાયત વિભાગના સમગ્ર ગુજરાતના જે કર્મચારીઓ છે તે ગ્રેડ પે ને લઈને અને જે પ્રમોશનની જે ખૂબ મોટી ગંભીર જે સરકાર જે દરકાર નથી કરી રહી, આ લોકોની વર્ષોથી માંગણી છે તેને લઈને ખૂબ મોટો આંદોલન થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। દીપાલી જી, અજીત આભાર માહિતી આપવા બદલ। તો રાજ્યમાં શિક્ષક પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓએ પણ આંદોલનની શરૂઆત કરી દીધી છે। રેવન્યુ ડિપાર્ટમેન્ટની જેમ 4400 ગ્રેડ પે અને બઢતી આપવાની પંચાયત વિભાગના કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર અત્યારે ઝુંબેશ શરૂ કરાયેલી છે।